જો ડોમ નંબર 4 માં 88 નંબર માં આ દાદાની સ્ટોલ છે, બાબુભાઈ મંગાભાઈ વણઝારિયા, જે પોતે નાની ડોલ ડુંગરીના વતની છે. અને જો અહીંયા લખ્યું છે તેમ આદિવાસી સમાજની અસલ જૂની રીત રિવાજ પ્રમાણે લગ્નવિધિ, દિયાળો, બારમું, ખાતમુહૂર્ત, વાસ્તુપૂજન વગેરે માટે આ નંબર પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. અને આ એમની જાતે લખેલી બુકો છે, જે અમે પણ લીધી છે, એ વાંચશો. હા, આ બે બુકો એમની તરફ એમને લખેલી છે, જે અમે પણ વાંચશું અને માહિતી મેળવશું જે અમને પણ નથી ખબર. અવશ્ય તમે તમારે કોઈ પણ કામકાજ હોય, આપણા આદિવાસી અસલ ઢોળિયા લગ્નવિધિ કે કંઈ પણ કરાવવું હોય તો આ નંબર પર કોન્ટેક કરી શકો. બરાબર ને દાદા? શ્લોક બોલો તો શાસ્ત્ર વિધિ આવે. હા, એટલે શ્લોક વગરની વિધિ આપણી આવશે. હા, પ્રકૃતિ પૂજા. પ્રકૃતિ પૂજા, પ્રકૃતિ પૂજામાં એક પણ શ્લોક આવશે નહીં, એ આપણે પહેલા ચેતવણી આપીએ. બરાબર છે. શાસ્ત્ર શ્લોક બોલે તો શાસ્ત્ર વિધિ, તો પછી મહારાજ વિધિ. હા, બરાબર. મહારાજ ને આપણે વિરોધી. હા, બરાબર છે. મહારાજ ને આપણે બોલાવવાનો છે, મહારાજ ની વસ્તુ આપણે હુકમ દેવા. એની બરાબર છે. એની વસ્તુ આપણે લેવી નહીં, એની વિધિ પણ આપણે માન લેવી. દિયાળા પાણીમાં અમે એક પણ પૈસો ચાંદલો કરવામાં લેવામાં આવશે નહીં. બરાબર. ચાંદલો પાડે અને પેલા 10 રૂપિયા આપે, કોઈ 7 રૂપિયા આપે, એવા આપણે સ્વીકારતા નથી. બરાબર. માટીમાં ભલે લાખો મંદિરમાં જાય છે, 5 પૈસા દેવ ખાલી ના આપીએ, 5 પૈસા આપણે ના ઘટી ને આપણે દાન કરી શકીએ. તો પોતાએ પૈસા મૂકવાના નહીં, એમ કે પણ પોતાએ પૈસા મૂકો યા નહીં મૂકવા, મારે જ નહીં આપતા. પોતાને પૈસા મૂકો તો ને, જે નિરાધાર ભાઈ હોય, જેનો પરિવારમાં કોઈ નહીં હોય અને એનો ધરીન ગુજરી ગયો હોય, તો એને 1 મહિનો ચાલે તો આપણે આધાર આપણે કરી આપવાનો. તો તમે પોતાથી પૈસા મૂકો, એ માનાગતી એમના પરિવારને. પરિવારને. હા, બરાબર છે. અમે નહીં જઈશું. બરાબર. મહારાજ લોકો જેને માંગા લે. હા, સાચી વાત છે, સાચી વાત છે. પેલા દાન કરીએ, પુણ્ય કર્યું એમ કે અમારો જમાય છે ને અમારો ફલાણ છે, 50 રૂપિયા નો 100 રૂપિયા, અને હું જમાય છે એમ કે બામણ ને 100 રૂપિયા જે આપતા હોય, તો એ બામણ એ ત્યાં પોગાડે કરો કે નિર્મલ ખાવામાં મોડું કરતા હોય. એટલે કોઈ પણ વસ્ત્રદાન, ખાટલા દાન, આ કોઈ પણ દાન કરવાનું નહીં. બરાબર. આપણે લોભિયા આપણે બનાવે, બામણ લોભી નથી. લોભિયા આપણી જ્ઞાત એવી છે કે આપણા ધોળિયા જાતિમાં એમને બામણને લોભિયા બનાવ્યા, અને બાભિયા બામણા એ એવા આપણને ગલેડું ગાલી દીધું કે રુદ્ર જાતિ જે મોક્ષ ગતિ પામે નહીં, બામણ જ. તો બામણ ક્ષત્રિયને મોક્ષ મળતી હોય રુદ્ર ને, તો એની પાસે પ્રમાણ ખરું કે આ કરેલા કર્મ નો ફળ ભોગવે છૂટતો નથી, અને કર્મ નો ફળ ભોગવશો તે પ્રમાણે તમને દેહ મળશે. 10-84 યોની માંથી પસાર થઈને છેલ્લે મનુષ્ય અવતાર મળ્યો, તો આ યોની તમે વિચારો, કીડી મંકુડી જન જનાવર, 1-5 મિનિટ નું આયુષ્ય, 1 ક્ષણ નું આયુષ્ય, હમણાં 1 મચેડા કામ કર્યું હોય આપણે આત્મા ની આપણે એ પણ એ આત્મા જ છે ને. તો આવા પણ યોની માંથી પસાર થઈને 9 ચોરાથી પૂરા કરવાના, તો કે જીવડા જપીલે જીવડા દાન અવતાર છેલ્લો મળ્યો, ચાલ્યું એ બાળપણ ચાલ્યું જીવવાની આવશે વિચાર પણ. હજુ પણ ચેતી જા, તો કરેલા કર્મ નો ફળ જ્યાં છે ત્યાં સુધી તારે રહેવાનું છે. રહેવાનું છે. ડોહ મરે કઈ નહીં, મિલકત છે, તમને આરામ તો તમે બેઠા બેઠા ખાવાનું. બરાબર. સાચી વાત છે. બરાબર છે. એટલે આ અંત કે મા તો તે સંતો કે મા બાપ ને ભૂલતું નહીં, બધું મને ભૂલી જાઓ પણ મા બાપ ને ભૂલી નહીં. મા બાપે તમને આ દુનિયા બતાવી, મા બાપ થી તમે અવતાર ધારણ કર્યું, કોઈ આકાશ માંથી કૂદી પડ્યું નથી. સાચી વાત છે. આઈના આઈ જન્મ પણ અહીંયા છે, નરક પણ અહીંયા છે, સ્વર્ગ પણ અહીંયા છે,
સાચી પણ યાદ છે, એકદમ સાચી. તમે તમારા જાતને તમે જાણી લો, તમે પોતે ભગવાન છો, ભગવાન તમે પોતે છો, અવતાર તમે કરો, પેદા તમે કરો, તમારા થકી ફૂલ પેદા થયું, પ્રકૃતિ કયો ભગવાન આવ્યો, તમે જાતે જ ભગવાન છો. પ્રકૃતિ પાંચ ભગવાન ની પંડેલી છે, પાંચ ગીતા દેવ ની પૂજા કરાવું, અને હરાહર માં જો કોઈ આ મરેલું એમ કે આપણે મસ્તક કાપીને આત્મા આપી દેવા, ભગવાન ને જાણવો જોઈ, ભગવાન તમે છો પણ તમે ભગવાન ને ઓળખવાની જરૂર છે. એક દાણા નો અનેક દાણા પેદા કરીએ છીએ, પણ આ માતા, અને આ માતા જે દાન કરીને આપણને ખાઈએ તો આપણું શરીર હાલી રહ્યું છે, આપણે જીવનમાં ખાશે નહીં તો આપણે કર્મ કઈ નહીં કરી શકીએ. આખા વિશ્વ ચરાચરમાં આખો વિશાળ છે, એમાં બે દેવ અજન્મ પુરુષ, સૂર્યદેવ સૂર્યદેવ અને ચંદ્રદેવ. કોઈ જયારે જન્મ લે આપણે કઈ મરી ગયા, ચંદ્ર છે સૂર્ય, તો આ દેવ અચળ અજર અજ્ઞાન છે, એને કોઈ નાશ નહીં કરે. આ ગરમી છે એને કઈ કાપી શકે નહીં, કાપી નહીં. તો આ બે દેવ છે આખા જગતમાં ભરતા. પછી વા એટલે કાનવારી, અ એટલે અગ્નિ, અગ્નિ અગ્નિ ચરાચર વ્યાપક છે, જ્યાં દૂર ત્યાં અગ્નિ છે, પણ એને પ્રગટ કરવાનું પડે. પણ એની રાગ થઈ ગઈ પછી તમે હળગાવો, અગ્નિ તત્વ ખતમ થઈ ગયું, એમાંથી અગ્નિ નહીં થાય. એ કાંક ગયો તને મને ખબર નથી, આખા વિશ્વ ચરાચર માં સાચી વાત છે. ન કેતા નીર, નીર નીર એટલે પાણી, પાણી એટલે આપણે જમા જળદેવ, આ જળદેવ આને પણ અજરમ મરણ નથી, એને પણ જન્મ લેવા પડતો નથી. જળ ના હોય તો આપણે જીવી શકીએ, આપણા શરીરના અંદરમાં પાણી છે, જ્યાં જોઈ ત્યાં આખા ધરતીમાં પાછળ ના ખોદો તો પાણી. તો ભગવાન તમારામાં છે કે કેમ તે તમે જરા તપાસો. આ ધરતી તમે જેવી કે તમે ખાધું, ધરતીનું ખાધું બરાબર, તો તમે મટી ખાધી, મટી ના ખાધી હોય તો આ તમે દિશા જાઓ ને બે દાડા ત્યાં જોઈ આવો, શિખરપુરી નીકળતી હોય, ના નહીં નહીં નહીં, મટી થયેલી હોય, સાચી વાત છે, તો તમે શું ખાધું છો, મટી મટી ખાધી. પેલો કાનો કે માં મેં નહીં માં ખબર છે, આ મટીનું શરીર બન્યું. વિષ્ણુ ચરાચર માં બે સુના ચાંદા ને સૂર્ય દેવ પાચન કરાવે, આ કાચન કાચું પાકું ખાય એમાં અંદર ચડાવે, ગરમી આવી આપણે ખુદ
બરાબર, સાચી વાત છે. થઈ જાય 100%. આવા આ બરામદીન ને પેલા પથરા વાળા ને પૂજવા કરતા આ દિન ને પૂજો તમારું કલ્યાણ થાય. પથરા વાળો ઉભેલો છે કે આવ બે એમ ની કે બેહવા એમ ની કે ચાલ જાય એમ ની કે સાચી વાત છે. સાચી વાત છે. ચોક્કસ કાકા, આ વિડીયો યુટ્યુબ પર મૂકા, વાંધો નહીં તમને. બસ ખાડા પડો. સાચી વાત છે, 100%. સુખી થશો. સાચી વાત છે. અહીંયા છે. સાચી વાત છે.